તાલુકાના મંડપ સાઉન્ડ ફ્લાવર્સ ડીજે કેટરર્સ ફોટો અને વિડિયોગ્રાફીના સિઝનલ વ્યવસાયોએ રાહત આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મંડપ સાઉન્ડ ફ્લાવર્સ ડીજે કેટરર્સ અને ફોટો અને વિડિયોગ્રાફીના સિઝનલ વ્યવસાયોએ દરેક સેવાઓ દ્વારા પ્રસંગોને સુશોભન કરી દીપાવાના કાર્ય સાથે સંકળાયેલ છે, જેઓ છેલ્લા એક વર્ષથી કામધંધા સિવાય બેરોજગાર થઈ બેસી રહેલ છે। આમે અમારો વ્યવસાય સિઝનલ છે, તેમાં પણ અમારી મુખ્ય શિયાળા તથા ગત ઉનાળાની સિઝન કોરોનાના કારણે લોકડાઉન તથા અનલોકના સરકારશ્રી દ્વારા સૂચવેલ નીતિ નિયમોને કારણે અમારો વ્યવસાય બિલકુલ બંધ થવા પામેલ છે। તેમ છતાં અમારા વ્યવસાયીઓએ સરકારશ્રી દ્વારા આપેલ નીતિ નિયમનું પાલન કર્યું છે। ચાલુ વર્ષે અમને કંઈક આશા જાગી હતી કે હવે અમને સરકારશ્રી કંઈક સારી છૂટછાટ આપશે। આપ સાહેબને વિદિત છે કે મોટાભાગના વ્યવસાય શરૂ થઈ ગયેલ છે, એકમાત્ર અમારો જ વ્યવસાય હજુ પણ બંધ હાલતમાં છે। હવે જો અમારા વ્યવસાયને સરકારશ્રી છૂટછાટ નહીં આપે તો અમારો વ્યવસાય બિલકુલ મૃતપાય છે। આપશ્રીને ખૂબ જ ગંભીરતાપૂર્વક જણાવવાનું કે અમારા વ્યવસાયીઓ 12 માસથી બિલકુલ બેકાર હાલતમાં હોય। અમારે ગોડાઉનના ભાડા, પાર્ટી પ્લોટના ભાડા, લીઝ પર લીધેલ સરકારી પ્લોટ કે હોલ ભાડા, સરકારી ટેક્સ, ઓફિસ સ્ટોકના પગારો, કારીગર વર્ગ, મજૂર। હું દિલીપ મોડાસિયા આજરોજ મંડપ સર્વિસ લાઇટિંગ ફ્લાવર્સ ડીજે સાઉન્ડ તરફથી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। છેલ્લા એક વર્ષથી અમારો ધંધો વ્યવસાય બંધ છે। દરેક લોકોના ધંધા શરૂ થઈ ગયા છે પણ અમારો ધંધો બંધ છે, તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો ધંધો શરૂ થાય, મિનિમમ 500 લોકોની છૂટ આપે અને સાથે પાર્ટી પ્લોટની અંદર 50% લોકો હોય એવી છૂટ આપે। તેમજ છેલ્લા એક વર્ષથી અમે અમારા ગોડાઉન, હોલ, વાડી, જગ્યા, સરકારી જગ્યાઓ ભાડે રાખી છે, તો એમાંથી અમને જગ્યામાંથી મુક્તિ મળે, નગરપાલિકાના ટેક્સમાંથી મુક્તિ મળે, જીબીના લાઇટમાંથી અમને મુક્તિ મળે। નાના માણસો અમારી સાથે કામ કરે છે એ પણ બેરોજગાર બન્યા છે। વર્ષ દરમિયાન અમારી 2 સિઝન હોય છે, ઉનાળુ સિઝન, શિયાળો સિઝન, બંને સિઝન અમારી ગયા વર્ષની ફેલ થઈ છે અને આ વર્ષની સિઝન પણ અમારી ફેલ થઈ છે, તો સરકારશ્રીને અમારી આ માંગણી છે કે અમને આમાંથી ટેક્સમાંથી વેરામાંથી મુક્તિ મળે એવી અમારી માંગણી છે।